નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. મિત્રો, આપ સૌ જાણો છો કે આંગણવાડી ભરતીના જે પ્રથમ રાઉન્ડમાં 9 જિલ્લાઓ માટે જાહેરાત આવેલી હતી અને તે અન્વયે ઓનલાઈન ફોર્મ ભરાયેલ હતા, તો તે 9 જિલ્લાઓનું મેરિટ લિસ્ટ ઓનલાઈન મૂકી દેવામાં આવેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશે ચર્ચા કરીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. આંગણવાડી ભરતી પ્રથમ રાઉન્ડ, તો પ્રથમ રાઉન્ડમાં સમાવિષ્ટ 9 જિલ્લાઓનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે. તો તે મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં, તો ઓનલાઈન મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું તેના વિશે આજે આપણે આ વિડીયોમાં આગળ વાત કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી જતા રહેજો, જેથી કરી ઓનલાઈન મેરિટ લિસ્ટ મોબાઈલ પર જ કઈ રીતે જોવું તેનાથી આપણે જાણકારી મળી જાય. તો તેના માટે આપણે સૌ પ્રથમ જે EHRMSની ઓનલાઈન ઓફિશિયલ સાઇટ છે તેના ઉપર જઈશું. તેના માટે આપણે સૌ પ્રથમ બ્રાઉઝર ઓપન કરી અને EHRMSની સાઇટ ખોલી લઈશું. તો મિત્રો, આપણે બ્રાઉઝર ઓપન કરી ehrms.gujarat.gov.in એ એડ્રેસ બારમાં ટાઈપ કરવાનું છે અને ત્યારબાદ ઓકે આપશો એટલે આ પ્રમાણેનો સ્ક્રીન આપને જોવા મળશે, જે EHRMS ગુજરાતની ઓફિશિયલ પોર્ટલનું આ હોમ પેજ છે. તો તેમાં હવે આપણે જે મેરિટ લિસ્ટ મૂકવાનું છે તે મેરિટ લિસ્ટ જોવા માટે અહીંયા ડાબી બાજુએ રહેલ રિક્રુટમેન્ટ ટેબ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું સૌ પ્રથમ રિક્રુટમેન્ટ ટેબ ઉપર ક્લિક કરી લઉં છું. તો જેવા રિક્રુટમેન્ટ ટેબ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનો મેનુઓ જોવા મળશે. તો આપ અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ મેનુઓ જોવા મળી રહ્યા છે, જેમાં છેલ્લેથી ત્રીજા ક્રમ ઉપર merit/reject list નામનો ઓપ્શન છે. તો આ merit/reject list ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું merit/reject list ઉપર ક્લિક કરી લઉં છું. તેના ઉપર ક્લિક કરશો એટલે પેજ રિફ્રેશ થશે અને આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે. તો તેમાં સૌ પ્રથમ એડવર્ટાઇઝમેન્ટ છે અને ત્યાર પછી પોસ્ટ છે, એટલે કે જગ્યા. તો સૌ પ્રથમ આપણે એડવર્ટાઇઝમેન્ટમાં સિલેક્શન કરી લઈશું. તો આપણે જે જિલ્લા માટે ફોર્મ ભરેલું હોય તો અહીંયા આપ જોઈ શકો છો કે અમરેલી, ભરૂચ, બોટાદ, ડાંગ, જૂનાગઢ, ખેડા, મહીસાગર, પાટણ અને પોરબંદરના મેરિટ લિસ્ટ મુકાયેલા જોવા મળે છે. તે ઉપરાંત નીચે મહેસાણાનું પણ મેરિટ લિસ્ટ મુકાયેલું જોવા મળે છે, પરંતુ મહેસાણાની જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઓનલાઈન અરજીઓ થયેલી હતી અને તે પ્રમાણે તેનું મેરિટ લિસ્ટ મૂકવામાં આવેલ હતું. તો આ જે ઉપરના છે તે 9 જિલ્લાઓ જે પ્રથમ તબક્કાની ઓનલાઈન ભરતી છે તેના મેરિટ લિસ્ટ મૂકવામાં આવેલ છે. તો આમાંથી આપના જિલ્લાની એડવર્ટાઇઝમેન્ટ આપને સિલેક્ટ કરી લેવાની રહેશે. તો ચાલો હું અહીંયા દાખલા તરીકે પોરબંદર સિલેક્ટ કરી લઉં છું. તો હવે એડવર્ટાઇઝમેન્ટ જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આપને પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે. તો આંગણવાડીમાં આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર એમ બે અલગ અલગ પોસ્ટ હતી. તો આમાંથી આપે જે જગ્યા માટે ફોર્મ ભરેલું હોય તે જગ્યાને સિલેક્ટ કરી લેવાની છે. તો અહીંયા જે ટપકું બતાવી રહ્યું છે તેમાં આપણે ટિક માર્ક કરી લેવાનું છે, જે જાહેરાત માટે આપણે ફોર્મ ભરેલું હોય તે ટિક માર્ક કરી લેવાનું છે. ચાલો હું અહીંયા AHW એટલે કે હેલ્પરનું સિલેક્ટ કરી લઉં છું અને ત્યારબાદ અહીંયા જે નીચે સર્ચનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે જેવા સર્ચ બટન ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળશે. તો તેમાં સૌ પ્રથમ કોલમમાં ડિસ્ટ્રિક્ટ, ત્યાર પછી તાલુકો, ત્યાર પછી વિલેજ, ત્યાર પછી આંગણવાડી અને ત્યાર પછી પોસ્ટ ટાઈપ એમ અલગ અલગ કોલમ જોવા મળી રહ્યા છે.
અને ત્યાર પછી વ્યૂ મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ એમ બે અલગ અલગ ટેબ જોવા મળી રહ્યા છે। તો જો આપ મેરિટ લિસ્ટ જોવા માંગતા હોય તો વ્યૂ મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આપે જે ગામમાં ફોર્મ ભરેલું હોય તે ગામની સામે રહેલ વ્યૂ મેરિટ લિસ્ટ ઉપર આપને ક્લિક કરવાનું રહેશે। અને જો મેરિટ લિસ્ટમાં આપનું નામ ન હોય તો આપને રિજેક્ટ લિસ્ટ જોવું પડશે, કારણ કે જો આપનું નામ મેરિટ લિસ્ટમાં નથી એનો મતલબ એવો થયો કે આપનું ફોર્મ કદાચ રિજેક્ટ થયું હશે, તો આપ રિજેક્ટ લિસ્ટમાં પણ જોઈ શકશો। તો આપણે સૌ પ્રથમ કોઈ પણ એક ગામનું મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરીને જોઈએ। તો ચાલો હું અહીંયા રાણા વાવના જે વ્યૂ મેરિટ છે તેના ઉપર ક્લિક કરી લઉં છું। ત્યારબાદ ડાઉનલોડનું પૂછશે તો ડાઉનલોડ આપી દેવાનું છે। તો આ પ્રમાણે આપનું જે PDF છે તે ડાઉનલોડ થઈ જશે અને જોવા મળશે। તો અહીંયા આપ જોઈ શકો છો ઉમેદવારોના મેરિટ લિસ્ટની માહિતી, તો તેમાં આ સંપૂર્ણ માહિતી આપને અહીંયા જોવા મળશે, જેમાં ક્રમાંક, અરજી નંબર, ઉમેદવારનું નામ, વૈવાહિક સ્થિતિ, વિધવા સ્કોર, જ્ઞાતિ અને જ્ઞાતિનો સ્કોર, શૈક્ષણિક સ્કોર અને કુલ મેરિટ, એ પ્રમાણે જેટલા ઉમેદવાર હશે તે તમામ ઉમેદવારોની મેરિટ લિસ્ટ આ પ્રમાણે જોવા મળશે। અને જો આ લિસ્ટમાં આપનું નામ નથી તો આપે રિજેક્ટ લિસ્ટ જોવાનું રહેશે। જેવા રિજેક્ટ લિસ્ટ ઉપર આપણે ક્લિક કરશું એટલે રિજેક્ટેડ એપ્લિકેશન લિસ્ટ આપણને જોવા મળશે, જેમાં સૌ પ્રથમ એપ્લિકેશન નંબર, ત્યાર પછી નામ, ત્યાર પછી તેઓનો મોબાઈલ નંબર, તેઓનું ઓફિસ નેમ અને રિજેક્ટેડ રિમાર્ક્સ, એટલે કે કયા કારણથી તેઓની અરજી રિજેક્ટ થયેલ છે, તો તે તમામ વિગતો આપને જોવા મળશે। તો આ પ્રમાણે જો પ્રથમ તબક્કામાં આપે 9 જિલ્લાઓ પૈકી કોઈ પણ જિલ્લામાં ફોર્મ ભરેલ હોય અને આપનું મેરિટ જોવા માંગતા હોય તો આ પ્રમાણે એકદમ સરળતાથી આપના મોબાઈલ પર મેરિટ લિસ્ટ જોઈ શકો છો। તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।